હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ખરજવું મટાડવા વિશે વાત કરીશું મિત્રો તમને જો ખરજવું થયું છે તો તમે કેટલાય ડોક્ટર્સની સારવાર લીધી હશે તો પણ તમને કોઈ જ ફરક ના પડ્યો હોય કારણ કે મિત્રો ખરજુ માત્ર ને માત્ર દેશી ઘરેલું ઉપચારથી જ મટી શકે છે તો ચાલો હવે વિસ્તૃતમાં જાણીએ ખરજુ મટાડવાના ઘરેલું ઉપચારો મિત્રો અમે તમારા માટે દરેક રોગોનો ઈલાજ બતાવીશું તે પણ સસ્તો અને ઇફેક્ટિવ ઘરેલું ઉપચાર તો મિત્રો મારી નમ્ર વિનંતી છે કે તમે ગુજરાતી આયુર્વેદ ચેનલને નીચેનું લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુની ઘંટી પણ દબાવો જેથી કરીને આવનારા તમામ વિડીયો જોઈ શકો અને તમે કોઈ પણ શારીરિક સમસ્યાથી પરેશાન છો તો અમને કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને અમે તમારી સમસ્યા પર ઘરેલું ઉપચાર બતાવી તમારી સમસ્યા નિવારવા માટે મદદરૂપ બની શકીએ તો ચાલો હવે વિસ્તૃતમાં જાણીએ ખરજવું મટાડવાના ઘરેલું ઉપાયો નંબર એક ગાજરને સારી રીતે વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે નંબર બે સીસમના પાનને સારી રીતે લસોટીને ખરજવા ઉપર દસ દિવસ તે પણ રાત્રે લેપ લગાવવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે નંબર ત્રણ ભોય રીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાવવાથી ખરજુ આસાનીથી મટી જાય છે નંબર ચાર ઇન્દ્રવણના ફળનો રસ રોજ રાત્રે ખરજવા ઉપર લગાવવાથી ખરજુ ઝડપથી મટવા લાગે છે નંબર પાંચ તુલસીના પાન અને સીસમના પાનને સારી રીતે વાટીને ખરજવા ઉપર રાત્રે રોજ બાંધવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે નંબર છ કોપરેલ તેલ અને લીંબુનો રસ મિક્સ કરીને માલિશ કરવાથી ખરજવાની ખંજવાળમાં રાહત મળે છે નંબર સાત ખરજવા ઉપર ખંજવડ આવતી હોય તો સરસવના તેલની માલિશ કરવાથી ખંજવડમાં આરામ મળે છે નંબર આઠ પપૈયાનું દૂધ અને ટંકણ ખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે નંબર નવ રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે નંબર દસ તુલસીના મૂળનો ઉકાળો પીવાથી ખરજવું ઝડપથી મટવા મટવાનું ચાલુ થઈ જાય છે નંબર અગિયાર ખરજવા ઉપર ખંજવાળ આવતી હોય તો સરસવના તેલની માલિશ કરવાથી ખંજવાળ દૂર થાય છે નંબર બાર લીમડાના બાફેલા પાન લગાવવાથી અથવા અડધો કપ લીમડાના પાનનો રસ સવાર સાંજ પીવાથી ખરજવું મટવા લાગે છે નંબર તેર ખજૂરના ઠળિયાની રાખ કપૂર અને હિંગ મેળવી ખરજવા ઉપર બાંધવાથી રોજ રાત્રે બાંધવાથી ખરજવું ઝડપથી મટવા લાગે છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા પરિવારજનો અને મિત્રો સાથે અવશ્ય શેર કરો અને હજુ સુધી ગુજરાતી આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી નીચેનું લાલ બટન દબાવીને ગુજરાતી આયુર્વેદ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુની ઘંટી પણ દબાવી લો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે અને તમે સૌથી પહેલાં સ્વાસ્થ્ય સંબંધી વિડીયો જોઈ શકો